તો જે પ્રમાણે તમે જોયું કે આપણે પ્રથમ પુરુષ દ્વિપુરુષ અને એટલે કે પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ તેવી જ રીતના નૃત્યંતી એટલે કે નાચું તો સેમ એ જ હું નાચું છું અમ તું નાચે છે તે નાચે છે અમે બે અમે બે નાચીએ તમે બે નાચો અમે બધા એટલે કે તે બે નાચે અમે બધા નાચીએ તમે બધા નાચો અને તેઓ બધા નાચે છે બરાબર તો આ પ્રમાણે તમે કોષ્ટકને પણ જોઈ શકો છો તેવી જ રીતના વર્તમાન કાળના પદ તો એ જ પ્રમાણે વિધે વિદ્યા વહે વિદ્યામાંહે વિદ્ય સે વિદ્ય થે વિદ્ય દ્વે વિધન તે વિધે તે વિધન તે તો એ જ પ્રમાણે હોવાની ક્રિયા થાય છે તો શું કહે છે કે તું હોય અમે બે હોઈએ તમે બધા હોય તું હોય તમે તમે બે બે હો હો બધા બધા તે તે હોય 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 ને તેઓ તો એ જ પ્રમાણે છઠ્ઠા ગણની અંદર વાત થઈ અત્યાર સુધી હતો પહેલો ગણ હવે છે છઠ્ઠો ગણ બરાબર તો છઠ્ઠા ગણની અંદર આત્મદેત પદની વાત છે એની અંદર પરસ્મય પદ અને આત્મદેત પદ તો સેમ એ જ પ્રમાણે છે જે તમે બુકમાં જોઈ શકો છો તેવી જ રીતના અહીંયા આત્મદિત પદ પરસ્મય પદની અંદરે પણ કથકથકતી વસ્તુ જે છે એની અંદર તમે પરસ્મય પદ અને આત્મદિત બંને એક જ શબ્દ એક જ ધાતુઓની સાથે તમે જોઈ શકો છો બરાબર જોઈ જોઈ શકો છો તમારે અને તમારી બુકમાં છે એટલા માટે કહ્યું છે કે હું કહું છું અમે બે કહીએ છીએ તમે બધા કહો છો તું કહે છે તમે બે કહો છો તમે બધા કહો તે કહે છે તમે બે કહો છો અને તમે બધા કહો છો તો સેમ આ બેનું ગુજરાતી આ બંનેનું ગુજરાતી આ બધું આખા કોષ્ટકનું ગુજરાતી બધું એક જ થશે બરાબર આ બધાનું જ થાય છે તો એવી જ પ્રમાણે આપણે હસ્તમ ભૂતકાળના પણ જોઈ લઈએ તો હસ્તમ ભૂતકાળની અંદર તમે જોઈ શકો છો કે તમારી બુકની અંદર પાના નંબર એકસો એક ઉપર ઋષિ ગુરુકુલે અપઠત તો અપઠત એટલે કે વાંચવું બરાબર તો વાંચવાની ક્રિયા થાય છે કે ઋષિ ગુરુકુળ વાંચ્યું એટલે કે ગુરુકુળમાં વાંચ્યું એમ અને શું કહે છે રામ લક્ષ્મણ ગુરુકુલે અપઠતતામ શું કહે છે રામ અને લક્ષ્મણ તે બંને વાંચ્યું અને સર્વેક્ષાત્ર ગુરુકુલે અપઠન શું કહે છે બધા જ વિદ્યાર્થીઓ ગુરુકુળમાં વાંચ્યું તો આ વસ્તુ આપણે ચોપડીમાં પણ તમને આપેલી છે એટલે જોઈ લેવાનું છે કે ઉપરના વાક્યના પ્રમાણે ત્રણ ધાતુની અંદર પઢ એટલે કે વાંચવાની ક્રિયા થઈ છે પરંતુ તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે દરેકના શબ્દની અંદર આગળ અ અલગાયો છે આગળ ધાતુની આગળ બરાબર તો આ છે અ લગાડવાથી હસ્તમ ભૂતકાળ તરીકે ઓળખાય છે જેને આપણે સીધી રીતે કહીએ હસ્ય હસ્ય એટલે કહે છે કે ગઈકાલની એમ એટલે આ ક્રિયા જે થઈ ચૂકી છે માટે અહીંયા હસ્તમ ભૂતકાળ શબ્દ આપ્યો છે અને એને સંસ્કૃતમાં કહે છે લટ લકાર તરીકે ઓળખાય છે તો આ હસ્તમ ભૂતકાળ લટ લકારના ક્રિયાપદોને ધાતુની આગળ અ જોડવામાં આવે છે માટે અહીંયા અ ધાતુ આગળ લગાડવાથી તેને ઉપસ્વર્ગ તરીકે પણ ઓળખવાય છે જેને ન જોડ એટલે કહે છે કે કોઈ પણ આગળ ન એટલે કહે છે અ જે છે એ ન જોડીએ તો તે એ પાછું વર્તમાન કાળની ક્રિયાપદ બની જાય પણ આગળ અ લગાડવાથી તે હસ્તમ ભૂતકાળ બની જાય છે તો જોઈ શકો છો તમે અહીંયા પ્રત્યયો છે સેમ ગુજરાતી એ જ થશે બરાબર તમારે જોઈ લેવાનું હું તું તે તે હું અને અમે બે તમે બે તે બે બરાબર એનું ગુજરાતી એ જ થશે એવી જ રીતના અમે બે તમે બે તે બે સેમ એ જ રીતના બધા તમે બધા બધા તેઓ તો સેમ એવી જ રીતના મહી તહી તો એ જ પ્રમાણે અસ્તમભૂતકાળની અંદર અમ વહ મ ત તામ અન ઈ વહી મહી થા મને જોઈ લેજો અહીંયા થાનો ઉપયોગ આવશે બરાબર ઈથામ ઈતામ ધ્વમ અંત બરાબર તો શું કહે છે ઈનો માત્ર ઈ અહીંયા આ વસ્તુ નથી બનતી આમાં આ આવે છે અને જ્યારે અહીંયા ને નથી લેતા આપણે બરાબર માત્ર થાને લઈએ છીએ તો એ પ્રમાણે તમે જોઈ શકો છો બરાબર કે અહીંયા અપઠામ અપઠાવ અપઠામ મેં વાંચ્યું અમે બે વાંચ્યું અમે વાંચ્યું એવી જ રીતના પઠાવો તો તે વાંચ્યું અપઠાત તમે બે વાંચ્યું અપઠત તમે વાંચ્યું અપઠત તેણે વાંચ્યું અપઠતતા તે બે વાંચ્યું અપઠન તેઓએ વાંચ્યું તેવી જ રીતના અહીંયા તમે જોઈ શકો છો કે દરેક વસ્તુની અંદર ગુજરાતીનો શબ્દ તો એ જ થાય છે બરાબર વાક્યની ફેરબદલી માત્ર ખાલી આગળના લગાડવાથી જ બદલાય છે બરાબર તમે જોઈ શકો છો કે અધૂરું વાક્ય અહીંયા નથી કારણ કે હસ્તમ ભૂતકાળને શું કહ્યું છે વાક્ય જે ક્રિયા બની ગઈ છે મેં વાંચ્યું એટલે મેં કાલે વાંચી લીધું છે એમ બરાબર એ જ પ્રમાણે આગળ આપણે જોઈશું તો ભવિષ્યકાળ તો ભવિષ્યકાળમાં શું આવશે મેં વાંચ્યું હશે બરાબર તો એવી રીતે અહીંયા ભૂતકાળ છે તો ભૂતકાળ એટલે પાછળની ક્રિયા થઈ ગઈ છે જ્યારે વર્તમાન કાળ છે અત્યારે એ ક્રિયા ચાલી રહી છે એટલે કે મેં વાંચ્યું છે એટલે હાલ હજુ આ વાંચ્યું છે અને હજુ આગળ વાંચવાની ક્રિયા ચાલુ છે એ પ્રમાણે એમ તો એવી જ રીતના અહીંયા અલભે અલભાવહે અલભામી ઇલિભથે ઇ લિભથામ ઇ લભવામ ઈ લભત એ અલભે તામ અને અલભ ત એવી જ પ્રમાણે તમે હસ્તમ ભૂતકાળના આત્મદેત પદ અને પરસ્મય પદ બંનેની રીતે તમે વાંચી શકો છો અને જોઈ શકો છો અહીંયા એ જ પ્રમાણે છે ગુજરાતી બરાબર તેવી જ રીતના હસ્તમ ભૂતકાળની અંદર ચતુર્થી સોરી એટલે કે છે કે ચોથા ગણની અંદરે પણ અને છઠ્ઠા ગણની અંદરે પણ તમારે હસ્તભૂતકાળ અને પરસ્મય પદને આત્મદ્ધિત પદ બતાવેલા જ છે જે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે એ જ પ્રમાણે અહીંયા છઠ્ઠા ગણની અંદર પણ હસ્તભૂતકાળની અંદર તમે જોઈ શકો છો આત્મદેત પદ અને પરસ્મય પદ દરેક વસ્તુનું ગુજરાતી દરેક આગળ લખેલું જ છે બરાબર તો મળવું તો અમે બે મળીએ એટલે કે મળી મળીશું એમ એટલે કે મળીએ એમ અમે બધા મળીએ તે બધા મળે તો એ જ પ્રમાણે આગળ તમારી પાના નંબર એકસો ત્રણ પાના નંબર છે એની અંદર તમે જોઈ શકો છો કે સંસ્કૃત ભાષાની અંદર ભૂતકાળને ક્રિયાપદને વિશેષ વ્ય વ્યથા એટલે કે છે કે આને એક મોટો બીજો પણ ઇસ્યુ બને એવો છે જો તમને ના ખ્યાલ આવે તો ખ્યાલ આવી જાય તો કોઈ પ્રશ્ન નથી સ્મ શબ્દનો ઉપયોગ અહીંયા કરવાનો છે જો સ્મનો ઉપયોગ તમે ના કરો બરાબર તો એ વર્તમાનકાળ બની જાય અને સ્મનો ઉપયોગ કરો તો એ હસ્તમ ભૂતકાળ બની જાય આગળ અ ના લગાવો અની જગ્યાએ પાછળ સ્મ લગાવી દેવાનો જેમ કે દાખલા તરીકે આપ્યું છે પશુ ઘાસ ખાદતી તો આ વાક્ય છે વર્તમાન કાળનું બરાબર કે પશુ ઘાસ ખાય છે પણ હવે આ વસ્તુને આપણે હસ્તમ ભૂતકાળમાં ફેરવવાનું છે તો પશુ ઘાસ ખાતી ખાદાતી સ્મ એટલે કે પશુ ઘાસ ખાતું હતું તો તમે જોઈ શકો છો કે પાછળ સ્મ લગાડવાથી હસ્તમ ભૂતકાળ બની બરાબર જ્યારે આપણે આગળ અહીંયા સ્મ ના લગાવવું હોય અને આગળ અ અલગાયો હોય તો ગુજરાતી પણ હસ્તમ ભૂતકાળમાં થાય તો એ જ પ્રમાણે અહીંયા જો તમે જોઈ શકો છો કે બંને વાક્યની અંદર ખાદતી એવું વર્તમાનકાળ ક્રિયાપદ એક સરખી રીતે વપરાયું છે પરંતુ જયારે સ્મનો ઉપયોગ થયો ત્યારે એ ભૂતકાળનો અર્થ આપે છે બરાબર દાખલા તરીકે એ પછી થઈ ગયું એમ આવી જ રીતના ધારો કે વ્યાજ કથામાં એટલે કહે છે કે કથા કહી રહ્યા છે એમ તેને કહેવાને બદલે કથા કથયતીસમ એટલે કે કહી ચૂક્યા એટલે કે કહી તો એવો વાક્ય જ્યારે વાપરવામાં આવે ત્યારે મુનિ ભાષાતે સ્મને બદલે મુનિ અભાષ એટલે કહે છે કે મુનિ એટલે કે ઋષિ ભાષા એટલે કે ભાષા બોલે છે એમ ભાષા બોલતી એટલે કે બોલ્યા એમ બોલે છે અને બોલ્યા તો કેટલો ફેર છે કારણ કે અહીંયા ભૂતકાળ બની ગયું અ અશબ્દાયું એટલે ભૂતકાળ બની ગયું જ્યારે અહીંયા સ્મ લગાડવાથી પણ ભૂતકાળ બની ગયું તો વાક્ય એકદ થાય છે જ્યારે એવું બોલ્યા હોય કે એટલે કે મુની ભાષા બોલે છે તો એ જ પ્રમાણે અહીંયા બધાપદોના સંદર્ભે એવી રીતે આવી જ રીતના વ્યથા થાય છે જે તમારે યાદ રાખવાની રહેશે એવી જ રીતના આગળ આપણે જોઈ શકીએ છીએ કે હવે ભવિષ્યકાળની અંદર પાના નંબર તમે એકસો ચાર છે એમાં હું તમને પ્રશ્ન બો સોરી વાક્ય બોલું છે જે તમારી ચોપડીમાં યાદ રાખજો મેં અહીંયા વિડીયોમાં બતાવ્યા નથી આવા વાક્યો પરંતુ તમારી ચોપડીમાં અવશ્ય તમારે જોતા જવું પડશે સહ પ્રાપ્ત દૂધમ પાશ્યતે શું કે છે કે તે સવારે સહ એટલે કે તે પ્રાપ્ત એટલે કે સવારે દૂધમ એટલે કે દૂધ અને પાશ્યતે એટલે કે પીસે શું કે છે તે સવારે દૂધ પીશે આ ભૂત ભવિષ્યકાળ થઈ ગયું બરાબર પછી મયુરઃ નતીશ્યતી મયુર એટલે કે મોર બરાબર અને નર્શ્યતી નાચશે મોર નાચશે દીપાવલી એટલે કે છે કે દિવાળી એમ આમ આગમી એટલે કે છે કે આવશે શું કહે આ ગશ્યમી એટલે કે નાચશે તો આ જ પ્રમાણે ઉપરના વાક્યોને તમે જોઈ શકો છો સામાન્ય ભવિષ્ય કાળના જે છે જેને લુટ લકાર તરીકે ઓળખાય છે જે ક્રિયાપદોને સંચાલકને નહીં તે કેટલીક બાબતો તમારે સામે મેં ઉદાહરણો વ્યાખ્યાઓ મૂકી જ છે જેમ કે બધા જ ગણના ધાતુને વિકરમ પ્રત્યે તરીકે શનો ઉપયોગ થાય છે દાખલા તરીકે તમને ચોપડીમાં અહીંયા આપેલું જ છે અને સામે બી મેં મૂક્યું છે કે પા પ્લસ શ પ્લસ તી પી શબ્દ બને છે એટલે કે છે કે પી સે એનું ભવિષ્યકાળ આવી રીતના થાય તેવી રીતના કેટલાક ધાતુઓમાં આવેલા આ શ વિકરમ પ્રત્યેની ઈ ઉમેરતા ઉમેરવા રહેશે જેમ કે અહીંયા જોઈ શકો છો કે ગમ ઈ પ્લસ શ પ્લસ તી એટલે કે ગમી શી એમ તેવી જ રીતના જ્યારે શ વિકરણ પ્રત્યેની આગળ ઈ ઉમેરાય ત્યારે શ માં ઉમેરાતો દંત્ય એટલે કે શ મૃગઃ શ એટલે કે છે કે જે આપણે શરણાઈનો સોરી ષટકોણનો સ જે આપણે ઉપયોગ કરી શકીએ છીએ ઉપરના બધી જ ક્રિયાપદોને આપણે સ સસલાનો સનો ઉપયોગ કરીને આપણે શબ્દ બોલ્યા છીએ બરાબર પણ ઘણી જગ્યાએ ષટકોણનો સોરી શરણાઈનો સ પણ સોરી સટકો ષટકોણનો સ પણ આવશે એમ તો ષકોણનો શનો ઉપયોગ અહીંયા પણ તમે જોઈ શકો છો બરાબર તો ઝટકોણનો સનો ઉપયોગ અહીંયા પણ તમે જોઈ શકો છો જ્યારે આવા સામાન્ય ભવિષ્ય એટલે કે ભવિષ્યકાળ પરસ્મયપદ અને આત્મતના મૂળ પ્રત્યયો વર્તમાનકાળના કાળના પ્રત્યેની જેમ માત્ર જણાવ્યા પ્રમાણે ધાતુની સાથે શનો વિકરણ પ્રત્યે પણ ઉમેરવાનો રહેશે મૂળ જોવાનું છે શું કાળ જોવાનું છે શ આવશે એટલે તમારું ભવિષ્ય કાળ છે એટલું ટૂંકમાં યાદ રાખવાનું તમે જોઈ શકો છો જો તમારી બુકની અંદર અંડરલાઇન નથી આપી પણ તમે સમજ માટે મેં આપી છે જેવી રીતના મી વ સિત ત તિતહંતી તો પાછળ જોઈ શકો છો મી તો છે સહ છે ત તો વર્તમાન કાળના આગળના શબ્દમાં શ્યા 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 શ દેખાય છે ને એવી જ રીતના અહીંયા પણ એવું જ છે જુઓ આત્મદે પદની અંદર પણ એ જ છે તમે ઈ વહે મહે સી દ્વે દ્વે દ્વિ અંતે બરાબર તો વાક્ય સેમ એ જ છે એટલા માટે અહીંયા કોઈએ તમને ચોપડીની અંદર પ્રત્યે બતા નથી ડાયરેક્ટ ધાતુ સાથે ક્રિયાપદો બતાવી દીધી છે પઠામી પઠાવ પઠાવ પઠસી પઠથી પઠત પઠતી પઠત પઠ અંતી શું કહે છે અમે વા સોરી મેં વાંચ્યું બરાબર મેં વાંચ્યું અમે બે વાંચ્યું સોરી મેં મેં હું વાંચીશ અમે બે વાંચીશું અમે બધા વાંચીશું તું વાંચશે તું વાંચીશ તમે બે વાંચશો તમે બધા વાંચશો તે વાંચશે તે બે વાંચશે તેઓ બધા વાંચશે તેવી જ રીતના અમે તું સોરી હું મળીશ અમે બે મળીશું અમે બધા મળીશું તું મળીશ તમે બે મળશો તમે બધા મળશો તે મળશે તમે બે મળશો તમે બધા મળશો તો ગુજરાતી સેમ એ થશે માત્ર ભવિષ્યકાળ એટલે માત્ર ખાલી તમારે અંદર જ લગાણું કે આવું થશે એમ જેમ કે આપણે નહીં બોલતા ઘણી વખત એ જ રીતના તેવી જ રીતના તું નાચીશ તમે બે નાચશો તમે બધા નાચશો તે નાચશે તે બે નાચશે તેઓ બધા નાચશે તે નાચશે તે બે નાચશે તેઓ બધા નાચશે બરાબર એ જ પ્રમાણે ગુજરાતીમાં આત્મદિત પદ અને પરસ્મય પદ સેમ તમે ચોપડીમાં પણ જોઈ શકો છો બરાબર એ જ પ્રમાણે અહીંયા પણ પદ અને આત્મદિત પદની અંદર તમે એ જ પ્રમાણે મળવાની ક્રિયા તે મળશે તું મળીશ તમે તેઓ મળશે બરાબર તે હું અમે બે સોરી અમે બે મળીશું તે બે મળીશે અને તેઓ બધા તેઓ બે મળશે શું કહે છે અમે બધા મળીશું તે બધા મળશે તેઓ બધા મળશે તો એવી જ રીતના લખવાની ક્રિયા હું લખીશ તે બે લખશે સોરી અમે અમે બધા અમે બધા લખીશું અને પછી તું લખીશ તમે બે લખશો તમે બધા લખશો તે લખશે તે બે લખશે તેઓ બધા લખશે બરાબર તો એ જ પ્રમાણે અહીંયા તમે હવે આગળ જોઈ શકો છો કે વ્યાખ્યા સોરી વ્યાકરણની અંદર સમી સમીરહ જનશ્યા સમીપ વજ્ર વદતીશ્ચ સમી જનતાઓ એટલે કે લોકોને નજીક વ્રજતી એટલે કે છે કે કઠોરથી બોલે છે તો આ વાક્ય જે છે તમને સમજાવી દો કે વર્તમાન કાળ એટલે આ તી શબ્દાય ને એટલે વર્તમાન કાળ છે બરાબર અહીંયા પણ તી છે વર્તમાન કાળ છે અહીંયા ભૂતકાળમાં ફેરવાનું તો આપણે ભૂતકાળની અંદર તમને ખબર પડી ગઈ કે આગળ અલગાવવાથી ભૂતકાળ થઈ જાય તો આ આગળ પાછળ તીની જગ્યાએ તી કાઢીને અ અલગાવી દીધો છે અવજત અવજત શબ્દ એના એ થશે કે સમીર લોકોની પાસે જઈને કઠોર અવાજેથી બોલ્યો બરાબર આમાં શું થતું તું પહેલાં વાક્યમાં કે સમીર લોકોની પાસે જઈને કઠોર અવાજથી બોલ્યો છે તો હતો બરાબર અને બોલ્યો આ રીતના જ સેમ વયમ એટલે અમે તું એટલે કે તું મેઘજલમ એટલે કે છે કે આપણે એમ અમે તું મેઘજલમ એકવામાં પીબામાં શું કહે છે અમે મેઘજલમ એટલે કે છે કે વરસાદનું પાણી પીએ છીએ એમ એટલે અમે વરસાદનું પાણી પીએ છીએ તો એ જ પ્રમાણે પીબામ પીએ છીએ અને પી પીયું એમ પીધું તો અપીબામ એમ તેવી જ રીતના આગળ ગચ્છામી તો અગછ અગચ્છમાં શું કહે છે તળાંગ એટલે કે તળાવનું પાણી મેં પીધું અને મેં તળાવનું પાણી પીધું પીધું હતું એમ તો બરાબર તો અશબ્દ આવી ગયો એટલે ભૂતકાળ થઈ ગયું તેવી જ રીતના તે ધન્ય શ્રુ થાય એટલે કહે છે કે ધન્ય એટલે કહે છે કે ધન પૈસાનો થેલો ત્યાં ત્રૈવ એટલે કે ત્યાં ત્યજામી એટલે કે ત્યજી દીધો મેં ત્યાંના ત્યાં તે ત્યાગ કરી નાખ્યો એમ થેલાનો તો થેલાનો ત્યાગ કરી દીધો કરી દીધો એટલે કે અલગ જો અહીંયા મી છે મીની જગ્યાએ મ છે અને આગળ અલગાડવાથી હસ્તમ ભૂતકાળનો પ્રત્યય બની ગયો તેવી જ રીતના અહમ તું કુલાચાર ન પાલાયામી પાલાયામી એટલે કે પાડે પાડે છે એટલે કે હું અને તું એમ એટલે કે છે કે ગુ પાલન નથી કરે કરે અમે હું કરું છું એમ તો કહે છે કે તું નહીં કરે એમ એટલે કે અપલાયમ અહમ તું કુલાચાર ન પલાયમ એટલે કહે છે કે કર્યું હતું એટલે કહે છે કે મેં પાલન કર્યું હતું નહીં એમ મેં પાલન કર્યું નહોતું તેવી જ રીતના આગળ ભૂતકાળ છે તો એ પ્રમાણે બધામાં તમને આગળ જોઈ શકો છો કે અ છે બરાબર પણ તમને કહી દઉં કે આ બે વસ્તુમાં તમને જોવા નહીં મળે કેમ કારણ કે અહીંયા ઉપસ્વર્ગ છે એટલે કે તમને શ જોવા મળશે બરાબર તો એ પ્રમાણે અચિંતયતી તો ચિંત ચિંતતી સ્મ કેમ કારણ કે આગળ સ્મ શબ્દ ભવિષ્યકાળ ભવિષ્યકાળની અંદર સ આવે તમારે યાદ રાખવાનું ભવિષ્યકાળની અંદર જ જો સ છે ષટકોણનો સ તો બધામાં સટકોણનો સ તો લાગવાનો જ છે ને સીધી વસ્તુ છે બરાબર તો ચિતયતી સ્મ વ્યસ એટલે કે છે કે એમ ક આપત્તિ એમ આપત્તિનો તો આપત્તિ આવશે કથયતી એટલે કે ક કહી કહીશ એમ અને વિદતી એટલે કે બોલીશ તેવી જ રીતના અહીંયા જે તમારી એક્સરસાઇઝ જે છે એ જ પ્રમાણે દર વખતે તમે ભણી જ ગયા છો એ જ પ્રમાણેની અહીંયા એક્સરસાઇઝ છે અબોધત એનું થાય છે બુદ્ધ અબોધત ત છે માટે પરસ્મયપદ હસ્તમ ભૂતકાળ કેમ કારણ કે આગળ અ છે તેવી જ રીતના પશ્ય હતી તો એનું ભૂતકાળ થાય છે પ્રત્યય હતી પરસ્મયપદ વર્તમાનકાળ કારણ કે તી પ્રત્યય છે અન્ય પુરુષ એક વચન એવી જ રીતના અ છે માટે હસ્તમ ભૂતકાળ થઈ ગયું ત છે તો અન્ય પુરુષ એક વચન બરાબર પાય એનો ધાતુ બને પ્રણ એટલે નમઃ ધાતુ થયું વર્તમાનકાળ છે કારણ કે તી છે એકલા માટે અન્ય પુરુષ એક વચન અંત્યંતિ તો બહુવચન તો તમને ખબર પડી જ જાય વર્તમાનકાળ અને ભવિષ્ય શ્યાયુ એટલે ભવિષ્યકાળ થઈ ગયું અને શ્યામહ એટલે બહુવચન એટલે કે ઉત્તમ પુરુષ બહુવચન એવી જ રીતના અહીંયા સેમ પણ એવી રીતના થશે શું કે છે સ્મનો ઉપયોગ કરીને હસ્તમ ભૂતકાળનો જે વાક્ય છે એના એ જ રહેશે બરાબર તો મૃતયંતી તો મન્યંત અ લગાડી દીધો સ્મ નીકળી ગયો આ ગચ્છતી તો આ ગચ્છ ન બરાબર કારણ કે બહુ વચન છે અંતિનો શબ્દ બહુ વચનમાં થાય છે પ્રચલતી તો પ્રાચલત બરાબર તી શબ્દ છે પ્રની આગળ સ્મ નીકળી ગયો અને પ્રા થઈ ગયું તેવી જ રીતના સ નીકળી ગયો અને અ લાગી ગયો એટલે પઠમ પઠમ ચ ભવિષ્યતી એટલે કે અ લાગી ગયો બરાબર તેવી જ રીતના હસમ ભૂતકાળની અંદર અ પાછળનો તી શબ્દ અને સ્મ નીકળી એટલે અ કથાય હતી એટલે કે કહ્યું હતું તમે આ બધા જે વાક્યો છે તમારી ચોપડીની અંદર જ્યારે જ્યારે તમે આગળ જેમ જેમ પાઠ બનતા જશો તે તેના અનુસંધાનમાં તમારે આ વાક્યો છે એટલે અમુક તમે છે હાલની તારીખમાં તમે ભણ્યા નથી માટે હું તમને કહી શકતી નથી પણ હા છાત્ર એટલે પોતાના આત્માના ધન એટલે કે માનવો જોઈએ પછી દેશને જનતા અધ્યયન ગાશ્યામી એટલે કહે છે કે દેશની જનતાને અધ્યયન કરવો જોઈએ એટલે કહે છે કે આગળ વધવું જોઈએ એમ પછી ગુપ્તકાલે છત્ર વેદાંત જે આ તમારે એક પાઠની અંદર આવશે આ પાછાના પાઠ બાકી છે બરાબર એ જેમ જેમ પાઠ જતા જશે તેમ 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 હું તમને ભણાવતી જઈશ એમાં તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે વર્તમાનકાળ કાળ અસ્તમભૂતકાળ અને ભવિષ્યકાળ તે વણી ગયા છો અને સાધ્યાય પણ મેં તમને આ આગળ રિપીટ કરાવી દીધું છે તો તમારે સાધ્ય પણ લખવાનું રહેશે અને જે જે આ વિડીયોની અંદર મેં તમને જેટલી જેટલી વસ્તુ બતાવી છે એ બધી જ વસ્તુઓ તમારી લખવાની રહેશે જ્યાં મેં ગુજરાતી લખવાનું કીધું છે જે કોષ્ટકોમાં બધામાં ગુજરાતી તમારે અવશ્ય લખવાનું રહેશે પ્રણામ